हेलो फ्रेंड्स, वेरी वॉर्म वेलकम टू एलके एकेडमी। आई होप एवरी वन ऑफ यू इज सेफ एंड डूइंग वेल एट योर होम। तमे बधा तमारा घरे रहीने आवनारी एक्जामिनेशननी तैयारी करता हशो। बहु झड़पथी हवे जे टाइम टेबल छे ते तमारी सामे आवी रह्युं छे। अलग अलग एक्जामिनेशन माटे ऑलरेडी एसटीआईनी भर्ती बहार पड़ी चूकी छे, बराबर। तो जो तमे एलिजिबल हो, तमारुं ग्रेज्युएशन कम्प्लीट थई गयुं होय, अने जो तमे उमरना क्राइटेरियामां आवता हो, बराबर, अथवा तो तमे जो ग्रेज्युएशनना फाइनल ईयरमां हो अने जो तमे उमरना क्राइटेरियामां फिट थता हो, तो एसटीआईनुं फॉर्म तमारे भरी देवानुं रहेशे, बराबर। एनी जे डेट्स छे ते तमारे एकवार जोई लेवानी छे, बराबर। तो आजे आपणे आवी चूक्यां छे करंट अफेर्सना लेक्चर नंबर 18 पर। आई होप कि आगळना जे दरेक लेक्चर्स छे ते तमे જોયા છે। કોઈ ડાઉટ હોય તો તમે ગમે ત્યારે અમારો સંપર્ક કરી શકો છો, બરાબર। આપણો જે આજનો પ્રથમ ટોપિક છે તે દુનિયાના જે જૂના જૂના જે ડેમ્સ છે, બરાબર, મોટા મોટા લાર્જ સ્કેલના જે ડેમ્સ છે તેમની વધતી જતી ઉંમર વિશે છે, બરાબર। અને કેમ આ ચિંતાનો વિષય છે ભારતના ડેમ્સની અથવા તો દુનિયાના ડેમ્સની વધતી જતી ઉંમર, કારણ કે હવે એમનો જે મેન્ટેનન્સ પીરિયડ છે તે પણ પૂરો થઈ ગયો છે, અને જેમ જેમ આપણે ઘરડા થતા જઈએ અને આપણી કાર્યક્ષમતા જેમ ઘટતી જાય, આપણી એફિશિયન્સી જેમ ઓછી થતી જાય, તેમ યુનાઇટેડ નેશન્સના આ રિપોર્ટ પ્રમાણે જે ડેમ્સ 50 વર્ષ કે 60 વર્ષ જૂના થઈ ચૂક્યા છે એમની કાર્યક્ષમતા, એમને જે હેતુથી બનાવવામાં આવેલા હતા એ હેતુ હવે ત્યાં પૂરો થતો નથી, અને એટલા માટે આપણે આ રિપોર્ટ્સ શું છે, કઈ રીતે ભારતને સંબંધિત છે એ આપણે આ ટોપિકમાં જોવાનું છે। યુનાઇટેડ નેશન્સના અહેવાલમાં એજિંગ વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક ઉભરતા વૈશ્વિક જોખમ તરીકે બહાર આવ્યું છે, અને તે મુજબ ભારતમાં આશરે 1000થી વધુ મોટા ડેમો 2025માં આશરે 50 વર્ષ જૂના હશે, અને વિશ્વભરમાં આવા વૃદ્ધ થતા જતા જે ડેમ્સ છે, જેને આપણે ગુજરાતીમાં પાડાઓ કહી શકીએ, બરાબર, પાડાનું મુખ્ય કામ શું છે, પાણીને રોકવાનું, અને ડેમ્સ એને અંગ્રેજીમાં કહેવાય છે, બરાબર। તો આવા વૃદ્ધ થતા જતા ડેમ્સ વધતા જતા ખતરાઓ છે, બરાબર। તો જુઓ, યુનાઇટેડ નેશન્સના રિપોર્ટમાં એક ઉભરતા જતા વૈશ્વિક જોખમ તરીકે ડેમ્સને જોવામાં આવ્યા છે, જેમનું કન્સ્ટ્રક્શન આજથી 50 વર્ષ પહેલાં કે 60 વર્ષ પહેલાં થયેલું હતું, અને ભારતમાં 1000થી વધુ મેજર ડેમ્સ, મોટા ડેમ્સ એવા હશે કે જેમની ઉંમર 50 વર્ષથી વધુ થઈ જશે આવનારા 4-5 વર્ષમાં 2025 સુધીમાં। કેનેડા સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ફોર વોટર એન્વાયરમેન્ટ એન્ડ હેલ્થ દ્વારા તૈયાર કરાયેલા અહેવાલમાં એમ કહેવામાં આવ્યું છે કે 20મી સદીના મધ્યભાગની જેમ વિશ્વમાં બીજી મોટી ડેમ બિલ્ડિંગ ક્રાંતિની સંભાવના નથી, પરંતુ તે પછી બાંધવામાં આવેલા બંધો તેમની વય દર્શાવે છે। તો જુઓ, જેમ જેમ આપણી પાસે 20મી સદીના મિડથી આપણી પાસે અચાનકથી ઘણી બધી ટેકનોલોજી આવતી થઈ, ઘણા બધા રિસર્ચ એકસાથે થયા, અને એક આખી આખી વૈજ્ઞાનિક ક્રાંતિ આપણે 1950-1960ના દશકામાં થતી જોઈ, તો ત્યારે જે એન્જિનિયરિંગ માર્વેલ્સ, જે એન્જિનિયરિંગ ડેમ્સ બનાવવામાં આવ્યા છે, એવી કોઈ ક્રાંતિ હવે આપણને જોવા મળવાની નથી, બરાબર। હવે આપણી પાસે બીજા ઘણા રસ્તાઓ છે જેનાથી આપણે આ સમસ્યાને હલ કરી શકીએ છીએ, બરાબર। પરંતુ હવે એવું થવાનું નથી કે દુનિયાના 100 કે 150 દેશોએ એકસાથે 1000 કે 2000 મોટા મોટા ડેમોનું બાંધકામ કર્યું હોય, બરાબર। આ વિશ્લેષણમાં યુએસએ, ફ્રાન્સ, કેનેડા, ભારત, જાપાન, ઝામ્બિયા અને ઝિમ્બાબ્વેના ડેમના નિકાલ અથવા વૃદ્ધત્વના અભ્યાસનો સમાવેશ થાય છે। તો આ જે રિપોર્ટ છે તે આટલા દેશોના, બરાબર, મુખ્યત્વે આટલા દેશોના જે ડેમ્સ છે તે લોકોના જે એજિંગ ડેમ્સ છે, જે વધતી જતી ઉંમરના જે ડેમ્સ છે તેના વિશે સંશોધન કરે છે। જે મુખ્ય વાતો કરવામાં આવી છે તે શું છે આ રિપોર્ટમાં, તો વિશ્વવ્યાપી મોટે ભાગે 58,700 જેટલા મોટા ડેમોનું બાંધકામ 1930-1970 દરમિયાન 50-100 વર્ષના જીવનકાળ સાથે કરવામાં આવ્યું હતું, બરાબર। તો જેમ મેં તમને કીધું તેમ કે 1950ની આસપાસ આપણી પાસે ઘણી મોટી વૈજ્ઞાનિક ક્રાંતિ આપણને જોવા મળેલી, અને તે સમયે જે ડેમ્સનું બાંધકામ, જે બંધોનું બાંધકામ કરવામાં આવ્યું તે લગભગ 50-100 વર્ષની વચ્ચેના જીવનકાળ સાથે કરવામાં આવેલું, એટલે કે એમની જે લાઈફ હતી તે 50-100 વર્ષની વચ્ચેની તે સમયે રાખવામાં આવેલી। 2050 સુધીમાં પૃથ્વી પરના મોટાભાગના લોકો
20મી સદીમાં બનેલા હજારો વિશાળ ડેમોની નીચે રહેશે, તેમાંથી ઘણા પહેલાંથી જ તેમની ડિઝાઇન જીવન અથવા તેનાથી આગળ કામ કરી રહ્યા છે. તો આપણે બધા જે ટેકનોલોજી અત્યારે વાપરીએ છીએ તે ટેકનોલોજી 20મી સદીમાં બનેલી ટેકનોલોજી છે. એના પછી આપણે ઘણી પ્રગતિ કરી લીધી છે, સાયન્સ ક્ષેત્રે ઘણો વિકાસ કરી લીધો છે, પરંતુ એ ટેકનોલોજીને આપણે ડેમ્સના ક્ષેત્રમાં, બરાબર, એ બંધો બાંધવામાં એનો ઉપયોગ હજુ સુધી કરી શક્યા નથી. 50 વર્ષમાં મોટા કોન્ક્રીટ ડેમ વૃદ્ધાવસ્થાના સંકેતો વ્યક્ત કરવાનું શરૂ કરશે. શું મતલબ છે આનો? કે તમને ડેમ્સમાં નાની નાની તિરાડો, હેર ક્રેક પડવાની શરૂઆત થઈ જાય, પાણી ટપકવાની શરૂઆત થઈ જાય, એ વધારે મેન્ટેનન્સ માંગવા લાગે. જેમ જે હ્યુમન બોડી છે તે 50-60 વર્ષની થતાં વધારે મેન્ટેનન્સ માંગે, તે જ રીતે અહીંયા વાત કરવામાં આવી છે. 50 વર્ષમાં મોટા કોન્ક્રીટ ડેમ વૃદ્ધાવસ્થાના સંકેતો વ્યક્ત કરવાનું શરૂ કરશે. વૃદ્ધાવસ્થાના સંકેતોમાં ડેમની નિષ્ફળતાના વધતા જતા કેસો, કોઈ વાર એમ થાય કે જ્યારે દરવાજા ખોલવાની જરૂર હોય ડેમના ત્યારે દરવાજા ખુલે નહીં, ઓછું પાણી સેવ કરે, બાકીનું પાણી વહી જતું હોય, તો આવા ઘણા બધા ઇશ્યુઝ આપણને આવવાના શરૂઆત થશે. વૃદ્ધાવસ્થાના સંકેતોમાં ડેમની નિષ્ફળતાના વધતા જતા કેસો, ધીમે ધીમે ડેમના સમારકામ અને જાળવણીના ખર્ચમાં વધારો, મેન્ટેનન્સ ખર્ચમાં વધારો, જળાશયના કાંપમાં વધારો અને ડેમની કાર્યક્ષમતા અને અસરકારકતામાં ઘટાડો મજબૂત રીતે જોડાયેલ લઘુ વ્યક્તિઓ સામેલ છે. 35,716 જેટલા મોટા ડેમ ફક્ત એશિયાના 4 દેશોમાં જોવા મળે છે. આ 4 દેશો કયા કયા છે? એ છે ચીન, ભારત. જો ચીન અને ભારત દુનિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો છે, એટલા માટે ત્યાં ડેમ્સની સંખ્યા વધારે હોઈ શકે, કારણ કે પાણી ડિસ્ટ્રીબ્યુશનનું વ્યવસ્થાપન એ રીતે કરવામાં આવ્યું છે. જાપાન અને દક્ષિણ કોરિયા ઓલરેડી ટેકનોલોજી ક્ષેત્રે આપણા કરતાં આગળ છે. આ 4 દેશોમાં આપણને એશિયાના સૌથી વધારે ડેમ જોવા મળે છે, જેમાંથી મોટાભાગના પ્રમાણમાં ટૂંક સમયમાં 50 વર્ષના થ્રેશોલ્ડ પર પહોંચી જશે. આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને પૂર્વી યુરોપના ઘણા મોટા ડેમ્સ અંગે પણ આ વસ્તુ સાચી છે કે લોકો આવનારા થોડા જ વર્ષોમાં 50 વર્ષની ઉંમરને ક્રોસ કરી જશે. ઘણા બધા ડેમ્સ ઓલરેડી 50 વર્ષની ઉંમરને ક્રોસ કરી ચૂક્યા છે. મોટા ડેમ બાંધવાની બાબતમાં ભારત વિશ્વમાં 3જા ક્રમે છે. અત્યાર સુધી બાંધવામાં આવેલા 5200થી વધુ મોટા ડેમમાંથી આશરે 1100 મોટા ડેમો પહેલેથી જ 50 વર્ષની વય સુધી પહોંચી ચૂક્યા છે અને કેટલાક તો 120 વર્ષ કરતાં વધારે જૂના છે, બરાબર. તો આપણે ત્યાં ઓલરેડી ઘણા બધા ડેમ્સ એવા છે કે જે ઓલરેડી 50 વર્ષની જે એનો લાઈફ ટાઈમ હતો, એનો જે લાઈફ સ્પાન હતો, તેને ક્રોસ કરી ચૂક્યા છે, અને ઘણા બધા ડેમ્સ એવા છે કે જે ઓલરેડી 120 વર્ષ કરતાં જૂના છે. 2050 સુધીમાં આવા ડેમની સંખ્યા વધીને 4400 થઈ જશે, 4400 થઈ જશે. આનો અર્થ એવો થયો કે રાષ્ટ્રના 80% મોટા ડેમો અપ્રચલિત બનવાની સંભાવનાઓનો સામનો કરે છે, કારણ કે તે સમય 2050માં તેઓ 50 વર્ષથી અને 150 વર્ષથી વધુ જૂના ડેમ્સ હશે. એટલે એ ઓલરેડી પોતાની લાઈફ કરતાં વધુ સમય સેવા આપતા હશે અને ગમે ત્યારે પડી ભાંગે, ગમે ત્યારે નિષ્ફળ નીવડે, તેની કોઈ ગેરંટી સરકાર પાસે ત્યારે નહીં હોય. સેંકડો હજારો મધ્યમ અને નાના ડેમોની સ્થિતિ વધુ જોખમી છે, કારણ કે તેમની જે શેલ્ફ લાઈફ છે તે મોટા ડેમ કરતાં કેવી છે? ઓછી છે. ઉદાહરણ કયા છે? તો જો ભારતમાં આવા કયા કયા ડેમ્સ છે, બરાબર, તો કૃષ્ણરાજ સાગર ડેમ 1931માં બનાવવામાં આવ્યો હતો અને હવે તે 90 વર્ષ જૂનો છે 2021માં જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે. એ જ રીતે મેટર ડેમનું નિર્માણ 1934માં કરવામાં આવ્યું હતું અને હવે તે 87 વર્ષ જૂનો છે. આ બંને જળાશયો પાણીની અછત કાવેરી નદીના પટમાં સ્થિત છે, બરાબર. તો આ લોકો કાવેરી નદીના પાણીનો સંગ્રહ કરે છે અને એની આગળની જે નદી છે તે ઓલરેડી પાણીની અછતનો સામનો કરી રહી છે. જ્યારે એજિંગ ડેમ્સ થશે ત્યારે કઈ કઈ સમસ્યાઓનો સામનો કરવો પડશે? તો પહેલું તો એ કે સ્ટોરેજની ક્ષમતામાં ઘટાડો થશે. તો ડેમની વય તરીકે જળાશયોમાં માટી પાણીની જગ્યા લે છે, બરાબર. તો જેમ જેમ ડેમની કાર્યક્ષમતા ઓછી થતી જશે તેમ તેમ ડેમ પાણીનો ઓછો સંગ્રહ કરશે અને કાંપનો વધારે સંગ્રહ કરશે. એટલે જે માટી છે તે ડેમના તળિયામાં, ડેમની પાછળના ભાગમાં વધારે સંગ્રહ પામતી જશે, તેથી તેની સંગ્રહ ક્ષમતા તે જ હોવાનો દાવો કરી શકાતી નથી જે તે 1900 અને 1950ના દાયકામાં હતી.
ભારતીય જળાશયોમાં સ્ટોરેજ સ્પેસ ધારણા કરતાં ઝડપી દરે ફરી રહ્યો છે, બરાબર? કારણ કે આપણી જે ટેકનોલોજી હતી અને આપણી જે ડિઝાઇન હતી તે ઓલરેડી ફ્લોડ હતી, તેમાં ઓલરેડી ખામી હતી. ખામીયુક્ત ડિઝાઇન એ આપણો નેક્સ્ટ ટોપિક છે. અધ્યયનો દર્શાવે છે કે ભારતના ઘણા જળાશયોની રચના ખામીયુક્ત છે. ભારતીય જળાશયો કાંપ વિજ્ઞાનની નબળી સમજણ સાથે રચાયેલ છે. તો એ સમયે આજથી 50, 60 કે 100 વર્ષો પહેલાં આપણી પાસે એટલી ટેકનોલોજી નહીં હતી, એટલા રિસોર્સિસ નહીં હતા, એટલા સંસાધનો નહીં હતા કે આપણે એકચ્યુઅલ જે લેટેસ્ટ તે સમયની ટેકનોલોજી હોય અને એક્સપર્ટ્સ હોય તે લોકોની સલાહ લઈને આપણે ડેમનું બાંધકામ કરી શકીએ, બરાબર? તો ભારતીય જળાશયો કાંપ વિજ્ઞાનની નબળી સમજણ સાથે રચાયેલા છે. ડિઝાઇન બનાવેલ કાપવાના દરને ઓછો અંદાજ આપે છે અને જીવંત સંગ્રહણ ક્ષમતાનું નિર્માણ કરવામાં આવે છે. તો તે સમય એવા જ ડેમ્સનું નિર્માણ કરી દેવામાં આવ્યું કે ભાઈ એમાં પ્રાઇમરી જ આપણો ગોલ હતો તે જ પૂરો થઈ જતો હતો કે પાણીનો સંગ્રહ થવો જોઈએ. 50 વર્ષ પછી કે 60 વર્ષ પછી શું થશે એ બાબતની કાળજી તે સમયે લેવામાં આવી નથી, બરાબર? આ ઉપરાંત જે ઉચ્ચ સિલિટેશનના દરો છે તો તે બંને સ્થગિત કાંપની વધેલી સાંદ્રતા અને બોટમ્સ પર સરસ કાંપના વધતા સંચયનો ઉલ્લેખ કરે છે જ્યાં તેઓ અનિચ્છનીય છે, બરાબર? તો જો ધીરે ધીરે કાંપ ભરાતો જાય ડેમના ભાગમાં તો પાણીનો એટલો ઓછો સંગ્રહ થતો જશે, તો આપણી જે પરિકલ્પનાથી ડેમ બનાવવાની જે આપણો એક્ચ્યુઅલ ગોલ હતો તે પૂરો થશે નહીં. કેમ? કારણ કે પાણીની જગ્યા કોણે લઈ લીધી છે? કાંપે લઈ લીધી છે. એક સિમ્પલ તમે પ્રયોગ તમારા ઘરે કરી શકો. કાચનો એક ગ્લાસ લઈ લેવાનો, પહેલાં એમાં પાણી ભરો. હવે ધીરે ધીરે જો તમે એમાં રેતી અથવા તો માટી નાખતા જશો તો શું થશે? જે ઉપરનું પાણી છે, જે વધારાનું પાણી છે, બરાબર, એ પાણીની જગ્યા કોણ લઈ લેશે? માટી અથવા તો રેતી લઈ લેશે. અને એને લીધે એટલા જ વોલ્યુમનું પાણી, એટલા જ કદનું પાણી તમારા ગ્લાસમાંથી, તમારા બીકરમાંથી બહાર પડી જશે. એ જ વસ્તુ અહીંયા ડેમ સાથે જ થશે, બરાબર? અને ડેમનો મુખ્યત્વે ઉપયોગ શું હતો? મુખ્યત્વે કેમ ડેમને આટલો હજારો કરોડનો ખર્ચો કરીને બનાવવામાં આવેલું? કારણ કે આપણે પાણીનો સંગ્રહ અલગ અલગ સિંચાઈ યોજનાઓ માટે કરવાનો હતો, શહેરો ગામડાઓ સુધી પાણી પહોંચાડવા માટે કરવાનો હતો. જો પાણીની જગ્યાએ માટી ભરાતી જાય કે કાંપ ભરાતો જાય તો એ આપણા ગોલને પૂરું કરતું નથી, બરાબર? જ્યારે જમીન જળાશયોમાં પાણીને બદલે છે ત્યારે પુરવઠો ખોરવાય છે અને સમયની પ્રગતિ સાથે પાકના ક્ષેત્રને ઓછા અને ઓછા પાણી મળવાનું શરૂ થાય છે. તો સમય જતાં એ પાણી ધીરે 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 કેવું થતું જશે? ઓછું થતું જશે અને સિંચાઈની યોજનાઓ પર સીધી અસર પડશે. અને જ્યારે સિંચાઈની યોજનાઓ પર સીધી અસર પડશે ત્યારે એની સીધી અસર ખેડૂતોની આવક પર પડશે. ભૂગર્ભજળને પણ અસર થશે. ચોખ્ખું વાવેલો પાણીનો વિસ્તાર કાં તો કદમાં સંકોચાઈ જશે અથવા વરસાદ અથવા ભૂગર્ભ જળ પર એની અસર પડશે જ્યાં વધારે પડતું પાણી વહી ગયું હોય, બરાબર? ખેડૂતોની આવકને કઈ રીતના અસર થશે? તો ખેડૂતોની આવક ઓછી થઈ શકે છે કારણ કે શાક, પાક વીમો અને રોકાણની સાથે પાકના પાક માટેના નિર્ણાયક પરિબળોમાંનું એક કયું છે? પાણી છે. જો પાણી ઓછું મળતું જશે તો એની સીધે સીધી અસર ખેડૂતની આવક પર પડશે. વારંવાર પૂર આવવા જેવી સમસ્યાઓ સર્જાશે. ઘણી નદીઓના તટમાં અથવા તો એના જે ડેલ્ટા પ્રદેશ છે તેમાં ઘણા જળાશયોમાં રચાયેલ પૂરની ગાદી પહેલેથી જ નોંધપાત્ર પ્રમાણમાં ખસી ગઈ હશે, જેને આપણે પ્લેટ કહીએ, બરાબર? જેના કારણે પૂર વધુ વારંવાર ડેમોના પ્રવાહમાં આવી જાય છે. 2020માં ભરૂચનું પૂર, 2018માં કેરળનું પૂર અને 2015માં ચેન્નઈમાં જે ફ્લડિંગની સિચ્યુએશન થયેલી એ જળાશયોમાંથી ડાઉનસ્ટ્રીમ પ્રકાશનોને આભારી કેટલાક ઉદાહરણો છે, બરાબર? તો જે બેકવોટરને લીધે જે પૂર આવે, બરાબર, તમારી ગટર લાઈન ઉભરાવાને લીધે જે પૂર આવે તેવી સમસ્યાઓનો આપણને ભારતીય શહેરોમાં આપણે સામનો કરવો પડી શકે છે. તાજેતરમાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ડેમ રિહેબિલિટેશન એન્ડ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ, જેને DRIPના નામે ઓળખવામાં આવે છે, તેના બીજા તબક્કા અને ત્રીજા તબક્કાને ઓલરેડી મંજૂરી આપી દીધી છે. તે દેશભરમાં સ્થિત 736 અસ્તિત્વમાં રહેલા ડેમના વ્યાપક પુનર્વસનની કલ્પના કરે છે અને ડેમ સેફ્ટી બિલ 2019ને પૂર્ણ કરે છે, બરાબર? તો સરકારે ઓલરેડી આના પર વિચારવાની શરૂઆત કરી દીધી છે, બરાબર? તો ધીરે ધીરે સરકાર પોતાની રીતે જે લેટેસ્ટ ટેકનોલોજીથી કઈ રીતના ડેમ્સનું મેન્ટેનન્સ કરી શકાય અને કઈ રીતે આ એક્ઝિસ્ટિંગ ડેમ્સની લાઈફ વધારી શકાય તે વિશે ઓલરેડી ચર્ચા કરી રહી છે. 2050 સુધીમાં વધતી વસ્તીને ખવડાવવા માટે, વિપુલ પાક ઉગાડવા માટે, ટકાઉ શહેરો બનાવવા તથા વૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે 21મી સદીમાં આ રાષ્ટ્ર
આખરે પૂરતું પાણી શોધી શકશે નહીં જો આપણે આ સમસ્યાનો જલ્દીથી કોઈ સમાધાન લાવતા નથી તો. તેથી તાકીદે આ પરિસ્થિતિને ધ્યાનમાં લેવા તમામ જેના સ્ટેક હોલ્ડર્સ છે તે લોકોએ ભેગા થવું હિતાવહ છે. ડેમની નિષ્ફળતાથી બચવા માટે નિવારક મિકેનિઝમ જરૂરી છે, કારણ કે જો ડેમ નિષ્ફળ જાય તો જીવનની ખોટની ભરપાઈ કોઈ સજા કરી શકે તેમ નથી. બરાબર, માની લો કે કોઈ ડેમ તૂટે છે, કોઈ મોટો ડેમ, તો એની આસપાસના ઘણા કિલોમીટર સુધી જાનમાલનું નુકસાન થઈ શકે છે, અને જાનમાલનું નુકસાન કોઈ પણ સજાથી વધુ હોઈ શકે નહીં. જળાશયોના માળખાગત વિકાસ અંગેની એકંદર આયોજન પ્રક્રિયામાં ડેમના નિર્માણને એટલું જ મહત્ત્વ આપવું જોઈએ કે જેટલું કે ડેમ વિસર્જનને. બદલાતી આબોહવા સાથે પાણીના પ્રશ્નને કાળજીપૂર્વક અને સક્રિયપણે વિચારવું એકદમ આવશ્યક બની ગયું છે. બરાબર, અને મારા તમારા જેવા 130 કરોડ ભારતીય નાગરિકો માટે આ વસ્તુ બહુ જરૂરી છે કે જ્યાં એક ડોલના ઉપયોગથી કામ ચાલી જતું હોય ત્યાં આપણે 10 ડોલ બગાડવાનો કોઈ મતલબ નથી. બરાબર, પણ આપણે તો શું કે ફ્રીમાં જો મ્યુનિસિપાલિટી આપણને પાણી આપે છે એટલે દરરોજ પાઇપ લંબાવીને ગાડી ધોવાની, ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય. બરાબર, પણ જો આપણે બહુ નાના નાના પ્રયાસોથી જો આ વસ્તુઓને બદલી શકીએ, આપણી પાણી વેડફવાની આદતને જો બદલી શકીએ, તો લાર્જર સ્કેલ પર એનો ઘણો મોટો ઇમ્પેક્ટ પડી શકે તેમ છે. બરાબર, નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે હોંગકોંગના રહેવાસીઓ માટે યુકેની વિઝા યોજના. તો જો અત્યારે હોંગકોંગ અને ચાઇના વચ્ચે સિક્યોરિટીના અમુક કાયદાઓને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. બરાબર, તો એને લઈને ઘણા બધા જે દેશો છે, કેનેડા કે યુકે જેવા જે દેશો છે, તે લોકો હોંગકોંગને ચાઇનાનો ભાગ નથી ગણતા, અને હોંગકોંગના જે રહેવાસીઓ છે તે લોકો જો યુકેમાં સેટલ થવા માંગતા હોય તો એ લોકો માટે અલગથી વિઝા યોજના બનાવવામાં આવી છે, જેનો ચાઇનાએ પૂરજોરમાં વિરોધ કર્યો છે. બરાબર, ચાલો શું છે આ ટોપિક તે આપણે જોઈશું. તાજેતરમાં યુકે એક વિશેષ વિઝા યોજનાની શરૂઆત કરી છે જે હોંગકોંગના રહેવાસીઓને સ્થળાંતર કરવાની તક આપશે અને છેવટે તેઓ બ્રિટિશ નાગરિકત્વ માટે અપ્લાય કરી શકશે. ચીને હોંગકોંગ ઉપર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાદ્યો છે તેના મહિના પછી યુકે દ્વારા પગલું ભરવામાં આવ્યું છે, જેથી ભવિષ્યમાં વિરોધ પ્રદર્શન જેવા 2019ની લોકશાહીને કાબૂમાં કરવા અને હોંગકોંગમાં સરકારની સત્તાઓને વટાવી દેવામાં સક્ષમ બનાવવામાં આવશે. તો ચીને જે સુરક્ષા કાયદો લાદ્યો છે હોંગકોંગ પર, તે બદલ શું થશે કે જો તમે ચીની ગવર્મેન્ટ વિરુદ્ધ કંઈ પણ બોલો છો તો હોંગકોંગના ભલે તમે નાગરિક હોવ, આ કાયદા હેઠળ તમારા પર કેસ ક્યાં ચલાવવામાં આવશે, ચીનમાં ચલાવવામાં આવશે. અને એકવાર તમને ચીનની સરહદમાં જો લઈ જવામાં આવે તો પછી તો તમને કોઈ બચાવી શકે તેમ નથી આ કાયદા અંતર્ગત. બરાબર, અને એટલે જ હોંગકોંગના લાખો કરોડો લોકો રસ્તા પર ઉતરીને ચીની સરકારનો વિરોધ કરી રહ્યા છે. બરાબર, હોંગકોંગ એ ચીનનો એક ભાગ છે. બરાબર, 2049 સુધી, તો જ્યારે હોંગકોંગને બ્રિટન શાસનથી સોંપવામાં આવ્યું ચીનને, ત્યારે એમ કહેવામાં આવેલું કે ભાઈ 1999ની વાત છે. બરાબર, કે 2049 એટલે કે 50 વર્ષો સુધી હોંગકોંગનું જે વિદેશી મુદ્દો છે અને જે સુરક્ષાનો મુદ્દો છે તે ચાઇના દ્વારા સંભાળવામાં આવશે. 2004માં નવા યુરોપિયન યુનિયન નાગરિકોના પ્રવેશ પછી યુકેના આ પગલાંને વિદેશી કામદારોના ઉદાર ઉમળકા તરીકે માનવામાં આવે છે, જ્યારે તે સમય યુકે પણ તેનો સભ્ય હતો. યુકે 31 જાન્યુઆરી 2020ના રોજ સત્તાવાર રીતે યુરોપિયન યુનિયનને છોડી દીધું છે. બેકગ્રાઉન્ડ શું છે આ ટોપિકનું? તો જુલાઈ 2020થી રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ થયા પછી બ્રિટિશ સરકારે પહેલેથી જ હોંગકોંગના લગભગ 7,000 લોકોને તેના કોસ્ટ પર જવાની મંજૂરી આપી દીધી છે. બરાબર, ઓલરેડી 7,000 લોકોને તો વિઝા ઇસ્યુ કરી દેવામાં આવ્યા છે. આને વિઝા યોજના દ્વારા નહીં પરંતુ કરુણાના આધારે સરકારી કાર્યવાહી દ્વારા સ્થળાંતર કરવાની મંજૂરી આપવામાં આવી હતી. કાયદાના જવાબમાં ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને કેનેડાએ પણ હોંગકોંગ સાથેની તમામ તેમની પ્રત્યાર્પણ સંધિને શું કરી દીધી છે? સ્થગિત કરી દીધી છે. વિશેષ વિઝા યોજના માટેની શરતો: હોંગકોંગમાં બ્રિટિશ નેશનલ પાસપોર્ટ ધરાવતા અને તેમના તાત્કાલિક આશ્રિતોને વિઝા આપવામાં આવશે, અને યુકેની નાગરિકતા પણ તેમને ઝડપથી આપી દેવામાં આવશે. વિઝા મેળવનારા અરજદારો 5 વર્ષ સુધી યુકેમાં રહીને કામ કરી શકે છે, અને ત્યારબાદ તેઓ સેટલમેન્ટ માટે અરજી કરીને યુકેના નાગરિકત્વ માટે અરજી કરી શકે છે. બરાબર, રાષ્ટ્રીય સુરક્ષા કાયદાથી ધમકી શું છે? તો ચીને
હોંગકોંગ માટે નવો રાષ્ટ્રીય કાયદો લાગુ કર્યો છે જે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાની મનસ્વી અને અપારદર્શક ગુનાહિત પ્રણાલીને હોંગકોંગની સામાન્ય કાયદા પ્રમાણે પર લાદી દેશે. બરાબર, એટલે હોંગકોંગની આખી જ્યુડિશિયલ સિસ્ટમ હવે કોના હાથમાં ચાલી જશે? ચાઇનાના હાથમાં ચાલી જશે. રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમને મૂળભૂત કાયદાના ભંગ તરીકે જોવામાં આવે છે. મિનિ બંધારણ જે હોંગકોંગ અને બેઇજિંગ વચ્ચેના સંબંધોને વ્યાખ્યાયિત કરે છે. બરાબર, તો સુરક્ષાની નીતિ છે, બરાબર, તે જ ચાઇના પાસે હતી, પણ હવે ચાઇના એની જ્યુડિશિયલ સિસ્ટમ પર પણ કબજો જમાવવાની કોશિશ કરી રહ્યું છે. તો આ રાષ્ટ્રીય સુરક્ષાનો કેમ આટલો વિરોધ થાય છે? રાષ્ટ્રીય સુરક્ષા કાયદાનો, બરાબર, તો શું છે એમાં પ્રોવિઝન્સ? તો કેદમાં જીવનની મહત્તમ સજા દ્વારા છૂટા છવાયા, અપહરણ, આતંકવાદ અને વિદેશી સૈન્ય સાથે જોડાણના ગુનાઓ શિક્ષાપાત્ર છે. બરાબર, તો જો ગવર્મેન્ટને એવો શક પણ થાય કે તમે આવા કોઈ ગુનામાં તમારી સંડોવણી હોઈ શકે છે, તો ગવર્મેન્ટ તમારા પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ ગુનો દાખલ કરી શકે છે. જાહેર પરિવહન સુવિધાઓને નુકસાન પહોંચાડવું આતંકવાદ ગણી શકાય છે. દોષી સાબિત થયેલા લોકોને જાહેર પદ પર ઊભા રહેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. હોંગકોંગમાં તેના પોતાના કાયદાના અમલીકરણના કર્મચારીઓ સાથે નવી સુરક્ષા કચેરીની સ્થાપના, તેમાંથી કોઈ પણ સ્થાનિક અધિકારીના અધિકાર ક્ષેત્રમાં આવશે નહીં. એટલે હોંગકોંગનો કોઈ અધિકારી કોઈ નિર્ણય કરી શકશે નહીં. ચીનના નિયુક્ત સલાહકાર સાથે હોંગકોંગે કાયદો લાગુ કરવા માટે પોતાનું રાષ્ટ્રીય સુરક્ષા આયોગ સ્થાપિત કરવું પડશે. એટલે હોંગકોંગ જ્યારે રાષ્ટ્રીય સુરક્ષા આયોગ સ્થાપિત કરશે ત્યારે ચીની અધિકારીઓમાં હંમેશા હાજર રહેશે. આ કચેરી મેઇનલેન્ડ ચાઇનામાં કેસ ચલાવવા કેટલાક કેસો મોકલી શકે છે. હોંગકોંગના ચીફ એક્ઝિક્યુટિવ પાસે રાષ્ટ્રીય સુરક્ષાના કેસોની સુનાવણી માટે ન્યાયાધીશોની નિમણૂક કરવાની શક્તિ હશે, જેનાથી હોંગકોંગની ન્યાયિક સ્વાયત્તતા અંગેનો ભય વધી જશે. બરાબર, કારણ કે એકવાર જો કેસ મેઇનલેન્ડ ચાઇનામાં ટ્રાન્સફર થઈ ગયો, પછી એના પર અન્ય કોઈનો અધિકાર રહેશે નહીં. કાયદાનું અર્થઘટન કેવી રીતના કરવું તેની સત્તા પણ ચીની અધિકારીઓ પાસે રહેશે. બરાબર, તો આ પણ એક ચિંતાનો વિષય છે હોંગકોંગ માટે, કે આમાં હોંગકોંગનો કોઈ સે રહેવાનો નથી. યુકેનું સ્ટેન્ડ શું છે? તો બંને દેશો વચ્ચે 1984ની સંધિનો ઉલ્લેખ કરતી સુરક્ષા કાયદો ચીન બ્રિટિશ સંયુક્ત ઘોષણાનો ગંભીર અને સ્પષ્ટ ઉલ્લંઘન માનવામાં આવે છે. સંધિ હેઠળ ચીને 1997 થી 50 વર્ષના સમયગાળા માટે હોંગકોંગની ઉદારવાદી નીતિઓ, શાસન પ્રણાલી, સ્વતંત્ર ન્યાયતંત્ર અને વ્યક્તિગત સ્વતંત્રતાઓનું સન્માન આપવાનું વચન આપ્યું હતું. ચાઇનાનું સ્ટેન્ડ શું છે આના પર? તો ચીને યુકેના આ પગલાંની ટીકા કરી હતી. હોંગકોંગ 24 વર્ષ પહેલાં ચીન પાછો ફરે તે હકીકતને બ્રિટિશ પક્ષે ઉપેક્ષા કરી એમ ચીને કહ્યું છે, અને હવે બીએનઓ પાસપોર્ટને પણ તે માન્યતા આપશે નહીં એમ કહીને નાગરિકત્વ ઓફરની ચીનની સાર્વભૌમત્વ પર ગંભીર રીતે ઉલ્લંઘન છે તેવું ચીનનું માનવું છે. બરાબર, એટલે બંને દેશો એકબીજાની જે નીતિઓ છે તેનો વિરોધ કરી રહ્યા છે. યુકે માત્ર એટલું કહે છે કે 1997માં જે 50 વર્ષ માટે ચાઇનાએ પ્રોમિસ કરેલું તેને ચાઇના 24-25 વર્ષોમાં જ ભૂલી ગયું છે, જે ચલાવી લેવામાં આવશે નહીં. એટલે હોંગકોંગને હવે અલગ રીતે ટ્રીટ કરવામાં આવશે ચાઇનાથી અલગ થઈને. જ્યારે ચાઇના એવું કહે છે કે જ્યારે યુકે આવી અલગ પાસપોર્ટની નીતિ બહાર પાડે છે ત્યારે એ ચાઇનાના સાર્વભૌમત્વ પર ઉલ્લંઘન છે. બરાબર, એટલે બંને દેશો હવે આગળ પોતાના સંબંધો અને કઈ રીતે જોડે છે પોતાના દ્વિપક્ષીય સંબંધો સાથે તે આપણે જોવાનું રહ્યું છે. બરાબર, તો જુઓ, વઘઈ બિલીમોરા વચ્ચેની જે હેરિટેજ લાઇન હતી તેને બંધ કરવાનો નિર્ણય જે હતો તેને સરકારે બદલીને એને ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. તો એ સમાચાર વિશે આપણે થોડું ડિટેલમાં ભણવાનું છે. તો પશ્ચિમ રેલવેએ ગુજરાતમાં વઘઈ અને બિલીમોરા વચ્ચે 107 વર્ષ જૂની સાંકડી ગેજ હેરિટેજ ટ્રેન સહિત ત્રણ ટ્રેનોની સેવા કાયમી ધોરણે બંધ ન કરવાનો નિર્ણય લીધો છે. અન્ય બે સાંકડી ગેજ ટ્રેનો મિયાગામ, ચોરંડા અને માલસર તથા ચોરંડા જંકશન અને મોતીકરાલ વચ્ચે દોડે છે. રેલવે પરિવહનમાં ટ્રેક ગેજ અથવા ટ્રેક ગેજ એ રેલવે પર રેલ્સનું અંતર છે. બરાબર, તો તમે કોઈવાર ટ્રેનમાં સફર કરી હોય તો તમે જોયું હોય કે નેરો ગેજ ટ્રેન હોય અને બ્રોડ ગેજ ટ્રેન હોય. બરાબર, તો નેરો ગેજ જે ટ્રેન હોય તેમાં બે પાટાઓ વચ્ચેનું જે અંતર હોય તે થોડું સાંકડું હોય, જ્યારે બ્રોડ ગેજ ટ્રેનો
જે લગભગ આજની દરેક ટ્રેનો બ્રોડગેજ ટ્રેનો પર દોડે છે તેમાં પાટાઓનું અંતર કેવું હોય વધારે હશે, બરાબર? શું છે આની પૃષ્ઠભૂમિ? તો રેલવે મંત્રાલયે અગાઉ પશ્ચિમ રેલવેને એક પત્ર જારી કર્યો હતો જેમાં ગુજરાતમાંથી 3 એવી ટોટલ પશ્ચિમ રેલવેના 11 આર્થિક શાખાની લાઇનો અને સાંકળાયા ગેજ વિભાગને કાયમી ધોરણે બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. વઘઈ બીલીમોરા ટ્રેન, જેની શરૂઆત 1913માં થઈ હતી, તે ગાયકવાડ રાજવંશના અવશેષો હતા જેમણે બરોડાના રજવાડા પર શાસન કર્યું હતું. આ ટ્રેન દ્વારા અંતરિયાળ વિસ્તારના આદિજાતિ લોકો નિયમિતપણે મુસાફરી કરે છે અને આ ટ્રેન 63 કિલોમીટરના અંતરે છે. ગાયકવાડ શાસકોના દાખલા પર અંગ્રેજોએ રેલવેના પાટા નાખ્યા હતા અને તેનું સંચાલન સયાજીરાવ ગાયકવાડ 3ની માલિકીની ગાયકવાડ બરોડા સ્ટેટ રેલવે દ્વારા કરવામાં આવ્યું હતું. ગાયકવાડ અધિકાર ક્ષેત્ર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં, ઉત્તર ગુજરાતના મહેસાણા અને દક્ષિણ ગુજરાતના બીલીમોરામાં ફેલાયેલો હતો. રાજવંશનો સ્થાપક દામજી પહેલો, જે સત્તા દ્વારા ઉભરી આવ્યો હતો અને તે સાલથી 1740 છેલ્લા ગાયકવાડ જે હતા સયાજીરાવ ત્રીજા, તે 1939માં મૃત્યુ પામ્યા. લગભગ 24 વર્ષોથી આ ટ્રેન સ્ટીમ એન્જિનથી ચાલતી હતી, જેનું સ્થાન 1937માં ડીઝલ એન્જિન દ્વારા લેવામાં આવ્યું હતું. 1994માં મૂળ વરાળ એન્જિન મુંબઈના ચર્ચ ગેટ હેરિટેજ ગેલેરીમાં પ્રદર્શન માટે મૂકવામાં આવેલું અને બોમ્બે, બરોડા, મધ્ય ભારત રેલવે, સૌરાષ્ટ્ર, રાજપૂતાણા અને જયપુર રાજ્ય રેલવેના જોડાણ સાથે 1951માં પશ્ચિમ રેલવે જ્યારે અસ્તિત્વમાં આવ્યું તે પહેલાં આ ખૂબ પ્રચલિત હતું. આ રેલવે 63 કિલોમીટરના બીલીમોરા વઘઈ અને 19 કિલોમીટરના ચોરંડા મોતીકરલ રૂટ એવા 5 માર્ગોમાં સફર કરે છે, જે ભારતીય રેલવેએ 2018માં ઔદ્યોગિક વારસો તરીકે જાળી રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે, બરાબર? તો આ તમારે યાદ રાખવાનું કે વઘઈ બીલીમોરાની જે નેરોગેજ લાઇન હતી તેને ચાલુ રાખવામાં આવશે. નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે FCRA અંગેના નિયમો. FCRAનો મતલબ છે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ, બરાબર? તો તાજેતરમાં ગૃહ મંત્રાલયે વિદેશી ફાળો નિયમન અધિનિયમ 2010 હેઠળ બેંકોને નવી નિયમન માર્ગદર્શિકા જારી કરી હતી, બરાબર? તો FCRAમાં કઈ રીતના ફંડ આવશે, એનું મોનિટરિંગ કઈ રીતના થશે, જ્યારે વિદેશથી કોઈ પૈસો આવે છે કોઈ ખાતામાં, કોઈ NGOને મળે છે ત્યારે NGO આ પૈસો કઈ રીતના વાપરવાનું, એ બધાનું જે એ બધા અંગેના જે નિયમો છે તે અત્યારે ગૃહ મંત્રાલયે એની ગાઈડલાઇન્સ બહાર પાડી છે. તેમાં જણાવાયું છે કે બિન સરકારી સંસ્થાઓ એટલે કે NGO, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન્સ અથવા તો નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ અને કોઈપણ વિદેશી સ્ત્રોત દ્વારા ભારતીય રૂપિયામાં મળેલ દાન, ભલે તે દાન સમયે તે સ્ત્રોત ભારતમાં સ્થિત હોય, તેને વિદેશી યોગદાન તરીકે ગણવામાં આવશે, બરાબર? નવી માર્ગદર્શિકા શું છે? તો જારી કરેલા નિયમો અનુસાર ઓવરસીઝ સિટીઝન સ્ત્રોત ઇન્ડિયા એટલે કે OCI અથવા પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન, જેને PIO તરીકે ઓળખવામાં આવે, PIO કાર્ડ ધારકો જેવા ભારતીય મૂળના વિદેશી લોકો સહિત કોઈપણ વિદેશી વ્યક્તિ અથવા વિદેશી સ્ત્રોત દ્વારા ભારતીય રૂપિયામાં આપવામાં આવેલા દાનને પણ વિદેશી યોગદાન તરીકે ગણવામાં આવશે. એટલે માની લો કે કોઈ ઓવરસીઝ સિટીઝન, બરાબર, જે ઓરિજિનલ ઇન્ડિયાનો સિટીઝન હતો પણ વર્ષોથી કોઈ બીજા દેશમાં રહે છે અને ભારતમાં આવે છે અને ગામડામાં પોતાના કોઈ NGO જે એને ગમે છે તે NGOને જો દાન કરે છે, તો આવા દાનને પણ શું ગણવામાં આવશે? ફોરેન દાન ગણવામાં આવશે, વિદેશી યોગદાન ગણવામાં આવશે. FATFના ધોરણોને પૂર્ણ કરવા એ મુખ્ય હેતુ છે. અને FATF એટલે શું છે? ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ. આપણે FATF અને પાકિસ્તાનને લગતા સમાચાર ગયા લેક્ચરમાં જોયેલા હતા, એટલે આ આપણા માટે નવો શબ્દ નથી. તો ગાઈડલાઇન્સના આદેશ અનુસાર વૈશ્વિક નાણાકીય દેખરેખ એટલે કે ફિનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના ધોરણો અનુસાર NGO દ્વારા સારી રીતોનું પાલન કરવું જોઈએ. તેણે NGOને કોઈપણ દાતા અથવા પ્રાપ્તકર્તાની શંકાસ્પદ પ્રવૃત્તિઓ વિશે મંત્રાલયને જાણ કરવા અને ભરતી સમયે તેના કર્મચારીઓની યોગ્ય જાણકારી લેવાની સૂચના આપી છે, બરાબર? કોઈ આતંકવાદી NGOને પૈસા આપી જાય એ નહીં ચાલે. એટલે NGO જ્યારે કોઈ દાન સ્વીકાર કરે છે ત્યારે એ પૈસો કઈ જગ્યાએથી આવે છે તે જાણવું પણ એ NGO માટે એટલું જ જરૂરી છે. આ ઉપરાંત બેંકો દ્વારા ફરજિયાત રિપોર્ટિંગ કરવું પણ જરૂરી છે. તમામ બેંકોએ કોઈ NGO, એસોસિએશન અથવા વ્યક્તિ દ્વારા કોઈ વિદેશી ફાળો મેળવવાની અથવા તેના ઉપયોગના
48 કલાકની અંદર અંદર કેન્દ્ર સરકારને જાણ કરવાની રહેશે. પછી ભલે તે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ 2010 હેઠળ નોંધણી કરાવે અથવા તો તેને પૂર્વ મંજૂરી આપવામાં આવે. કોઈ પણ વિદેશી દાન જ્યારે આવશે ત્યારે 48 કલાકની અંદર અંદર એટલે કે 2 દિવસની અંદર અંદર કેન્દ્ર સરકારના સંબંધિત મંત્રાલયને જે તે એનજીઓએ જાણ કરવાની રહેશે. સપ્ટેમ્બર 2020માં સંસદ દ્વારા વિદેશી ફાળો નિયમન સુધારો અધિનિયમ એટલે કે જે અમેન્ડમેન્ટ એક્ટ લાવવામાં આવ્યો 2020 પસાર કરવામાં આવ્યો. એક નવી જોગવાઈ એમાં ઉમેરવામાં આવી જે તમામ એનજીઓ માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની નવી દિલ્હી શાખામાં નિયુક્ત બેંક ખાતામાં વિદેશી ભંડોળ પ્રાપ્ત કરવાનું ફરજિયાત બનાવે છે. એટલે જે દરેક એનજીઓ છે તે લોકોએ દિલ્હીની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં એક ખાતું ખોલાવવાનું અને બધું વિદેશી ભંડોળ એ જ ખાતામાં જમા થવું જોઈએ, જેથી કરીને સરકાર માટેનું મોનિટરિંગ કેવું થઈ જાય, સરળ થઈ જાય. વિદેશી દાનની માંગ કરનારી તમામ એનજીઓએ SBI શાખામાં નિયુક્ત FCRA ખાતું ખોલવું અથવા તેના હાલના ખાતાને તેની સાથે લિંક કરવું પડશે. આ નવા નિયમો 2020માં અમેન્ડમેન્ટ કરવામાં આવ્યા છે. કેમ FCRA નિયમો બદલવામાં આવ્યા છે અથવા તેમાં સુધારો કરવામાં આવ્યો છે? તો વર્ષ 2010 અને 2019ની વચ્ચે વિદેશી ફાળોનો વાર્ષિક પ્રવાહ લગભગ બમણો થઈ ગયો છે, પરંતુ વિદેશી યોગદાનના ઘણા પ્રાપ્તકર્તાઓએ યોગ્ય હેતુ માટે જે હેતુ માટે પૈસા આવેલા હતા તે એકચ્યુઅલ હેતુ માટે તેનો ઉપયોગ કર્યો નથી, જેના માટે તેઓ નોંધાયેલા હતા અથવા FCRA 2010ની સુધારેલી જોગવાઈઓ હેઠળ જેને મંજૂરી આપવામાં આવી હતી તો એ કાયદા અનુસાર એનો ઉપયોગ થયો નથી. તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ધાર્મિક રૂપાંતર માટે વિદેશી યોગદાનનો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ કરાયેલા 6 NGOની લાઇન્સને સ્થગિત કરી દીધા છે, એ સુનિશ્ચિત કરવા માટે કે આવા યોગદાન દેશની આંતરિક સુરક્ષાને પ્રતિકૂળ અસર કરશે નહીં. તો આપણે હમણાં જે CAA આંદોલન થયેલું 2019માં જે ફાર્મર આંદોલન ચાલી રહ્યું છે તો એમાં આપણને ઘણા બધા એવા રિપોર્ટ્સ જોવા મળ્યા કે બહારથી પૈસો આવે છે અને અહીંયા આંદોલન ચલાવવામાં આવે છે, તો એ દેશની આંતરિક સુરક્ષા પર ખતરો છે અને એટલા માટે સરકાર એના પર મોનિટરિંગ કરવા માટે જે નિયમો છે વિદેશી દાન માટેના તેને કડક બનાવવા માંગે છે. તાજેતરમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે NIA નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ વિદેશ આધારિત જૂથ જે ભારતની અલગતાવાદી અને ખાલિસ્તાની તરફી વિદેશી યોગદાનની પ્રાપ્તિ જવાબદારી યોગદાનની પ્રાપ્તિને પ્રતિબંધિત કરે છે. જાહેર શું છે તે અંગે બદલાવમાં સરકારે ક્લેરિફિકેશન કરશે. મૂળભૂત અધિકારોની મર્યાદા શું કહે છે? તો બંધારણની કલમ 19(1)(k) અને 1(c) હેઠળ મુક્ત ભાષણ અને સંગઠનની સ્વતંત્રતાના બંને અધિકાર પર FCRA પ્રતિબંધો ગંભીર પરિણામો ધરાવે છે. એટલે બની શકે કે આ જે બદલાવો આવ્યા છે તેમને કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવે. આપણે જોવાનું છે કે કોર્ટ તેના પર કઈ રીતના પોતાનો નિર્ણય આપે છે. વિદેશી યોગદાન અંગેના અતિશય નિયમન એનજીઓના કામકાજ પર પડી શકે છે અને નીચલા સ્તરે અમલમાં મૂકવામાં મદદગાર છે. નિષ્ફળ જાય છે. આ કાયદામાં વૈશ્વિક સમુદાયની કામગીરી માટે જરૂરી સીમા ઉપર સંસાધનોની વહેંચણીને અવરોધવું જોઈએ નહીં અને જ્યાં સુધી નાણાંની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સહાય કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે તેવું માનવાનું કારણ ન આવે ત્યાં સુધી નિરાશ થવું જોઈએ નહીં. બરાબર, એટલે બ્રોડર પર્સપેક્ટિવ પર જો તમે જો બરાબર કામ કરો છો તો તમારે આ કાયદાથી ડરવાની કોઈ જરૂર નથી. જે એનજીઓ પોતાના એકચ્યુઅલ ગોલ કરતાં અલગ જગ્યાએ પૈસા વાપરે છે જેનાથી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો છે તે લોકોએ આનાથી ડરવાની જરૂર છે. બરાબર, નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે ફાઇનાન્સ સાથે જોડાયેલો છે, ઇકોનોમી સાથે જોડાયેલો છે અને એ છે 15મા નાણાં પંચની ભલામણો. સંસાધનોની ફાળવણી કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે કઈ રીતે કરવામાં આવશે તે અંગે 15મા ફિનાન્સ કમિશને પોતાનો રિપોર્ટ રાષ્ટ્રપતિને સોંપ્યો છે અને સંસદના ટેબલ પર આ રિપોર્ટને લે કરવામાં આવ્યો છે. બરાબર, તો આપણે એના વિશે માહિતી મેળવવાની છે. તો તાજેતરમાં સરકારે 2021-22થી શરૂ થતા
પાંચ વર્ષના સમયગાળા માટે કરના વિભાજિત પૂલમાં રાજ્યોનો હિસ્સો જાળવી રાખવા માટે 15મા નાણાંપંચની ભલામણોને સ્વીકારી છે અને કમિશનનો આ રિપોર્ટ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. તો જે ભલામણો 15મા નાણાંપંચે આપી છે તે ભલામણોને કેન્દ્ર સરકારે જેમની તેમ સ્વીકારી લીધી છે. વર્ટિકલ ડિવોલ્યુશનનો જે પોઈન્ટ હતો તેને પણ બેક ટુ બેક બીજા વર્ષ માટે પણ સ્વીકારવામાં આવ્યો છે. બરાબર, એટલે કે યુનિયનના ટેક્સનું સ્ટેટ્સ સુધીનું જે વિભાજન છે, જે સ્ટેટમેન્ટ છે, તે કઈ રીતના હશે એ આપણે જોવાનું છે. તો તેણે વર્ટિકલ ડિવોલ્યુશન એટલે કે વર્ટિકલ ઊભું વિચલન જે છે તેને 41% જાળવી રાખવાની ભલામણ કરી છે, જે 2020-21 માટેના વચગાળાના અહેવાલમાં ઓલરેડી આપવામાં આવેલું હતું. બરાબર, 14મા નાણાંપંચમાં આ જે મૂલ્ય હતું તે 42% હતું. બરાબર, પણ ત્યારે જો જ્યારે 14મું નાણાંપંચ બનેલું આજથી 5 વર્ષ પહેલાં, ત્યારે જમ્મુ કાશ્મીર રાજ્ય હતું. બરાબર, રાજ્ય 19મા જમ્મુ કાશ્મીરનું વિભાજન થયું. જેની બદલાતી સ્થિતિને કારણે તેણે 1% આવશ્યક ગોઠવણ. આડું વિચલન શું છે? તો આડા વિચલન માટે વસ્તી વિષયક કામગીરી 12.5% જે વકના 45% વેઇટેજ અને ક્રમમાં વન અને પર્યાવરણના 10%, ક્ષેત્ર પ્રમાણે 15% અને કર અને નાણાકીય પ્રયત્નમાં 2.5% વેઇટેજ આપવામાં આવ્યું છે. આ હિસ્સાઓને આધારે રાજ્યોને પૈસા ચૂકવવામાં આપું. તો કેન્દ્ર સરકાર ઉત્તર પ્રદેશ અને વચ્ચે જો ટેક્સ વિભાજન કરવાનું હોય, બરાબર, હવે ઉત્તર પ્રદેશ સ્વાભાવિક રીતે મોટું રાજ્ય છે એટલે વધારે ટેક્સ મોકલતું હશે કેન્દ્રમાં. મણિપુર નાનું રાજ્ય છે એટલે ઓછો ટેક્સ મોકલતું હશે. ઉત્તરકામો થવા જોઈએ. કેન્દ્ર સરકારથી મળે છે તો મણિપુરે કામગીરીનું વેઇટેજ છે કે કોઈ સ્ટેટ કયા પ્રકારની કામગીરી છે, આવક કેટલી જનરેટ કરે છે તેનું વેઇટેજ છે, વસ્તી અને ક્ષેત્રનું વેઇટેજ છે, વન અને પર્યાવરણનું વેઇટેજ છે, એટલે આ બધા વેઇટેજને આધારે રાજ્યને પૈસા ચૂકવવામાં આવશે. બરાબર, મહેસૂલ ખાદ્ય અનુદાન રાજ્યોની નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવા માટેની જરૂરિયાતમાં જે ઉત્પન્ન થાય છે, જે તેમના પોતાના કર અને બિનકર સંસાધનો અને તેમને કરવેરાના વિચરણ પછી પણ મળવાની બાકી છે. બરાબર, બાદ અમે જ્યારે આપણે એમાં કવર કરેલી છે. બરાબર, નાણાકીય વર્ષ 2022માં મહેસૂલ ખાદ્ય અનુદાન માટે લાયક રાજ્યોની સંખ્યા નાણાકીય વર્ષ 2022માં એવોર્ડ અવધિના પ્રથમ વર્ષથી છેલ્લા વર્ષમાં ઘટીને 6 થઈ ગઈ છે. બરાબર, તો એવા રાજ્યો કે જેની મહેસૂલ ખાદ્ય અનુદાન બાકી હોય તેવા રાજ્યોની સંખ્યા કેવી થઈ ગઈ છે? 6ની થઈ ગઈ છે. બરાબર, બહુ ક્રિટિસિઝમ પણ થયું આના વિશે કે કેન્દ્ર સરકાર ભેદભાવ કરે છે. બરાબર, તો પ્રદર્શન આધારિત પ્રોત્સાહનો સ્વતંત્ર નિર્ણય લેવાનું નાબૂદ કરે છે, રાજ્યની ઉધાર લેવાની ક્ષમતા પરની કોઈ પણ પરિસ્થિતિઓનો કરીને વિકાસ પર આમ સહકારી નાણાકીય સંઘીયતાને નબળી પાડી શકે છે. અને કેન્દ્ર